ભક્તિરસની વિશેષ રજૂઆત સાથે હું છું સિદ્ધિ. દર્શક મિત્રો, આજનો દિવસ એટલે કે ફાગણ સુદ પૂનમ. ફાગણ મહિનો એટલે આનંદનો મહિનો, ઉલ્લાસનો મહિનો, ઉજવણીનો મહિનો. ખાસ કરીને તમામ તહેવારોની શરૂઆત આજથી થતી હોય છે અને આજ તહેવારોનો પાવન પર્વ એટલે કે હોળીનો પર્વ. હોળીના આ પાવન પર્વ વિશે આવો જાણીએ વિશેષ વાત. શું છે હોળી સાથે જોડાયેલી પૌરાણિક કથા? હોળી સાથે પૌરાણિક કથાઓ સંકળાયેલી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો અને તેને બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભૂમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કશાયથી તેનું મૃત્યુ થશે નહીં. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો. તેને મારવો તે લગભગ અસંભવ થઈ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો તથા સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી નાખ્યો. તેણે ઈશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન હિરણ્યકશિપુનો પોતાનો પુત્ર પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો, તેને કંઈ કેટલા પ્રલોભનો તથા ડર બતાવી તેમણે ઈશ્વર ભક્તિથી દૂર કરવાના પ્રયત્નો કર્યા. પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઈ કેટલાક ઉપાય કર્યા, પરંતુ ઈશ્વર કૃપાથી તે દરેક વિફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવાના ઉદ્દેશ્યથી હિરણ્યકશિપુએ બાળક પ્રહલાદને પોતાની બહેન હોળિકાના ખોળામાં બેસી અગ્નિ પરીક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા કે જેની પાસે એક એવી ઓઢણી હતી જે તેને ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાના મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વીંટળાઈ વળી. આથી હોલિકા અગ્નિમાં બળી અને ભસ્મ થઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની. પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુના વધની કથા આવે છે, જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી અને બરાબર સંધ્યા સમયે ઘરના ઉંબરા વચ્ચે પોતાના ખોળામાં બાળીને પોતાના નખ દ્વારા ચીરી નાખી હિરણ્યકશિપુનો વધ કર્યો. આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ છે. આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે, જેમાં રાધા અને કૃષ્ણના દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા કામદહનની કથા પણ છે. હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર પણ છે. આ તહેવાર દરમિયાન બ્રહ્માંડમાં અલગ અલગ તેજ કિરણો પ્રસરે છે, જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાઓ પ્રકાશિત કરે છે. સ્પેશિયલ રિપોર્ટ, ભક્તિરસ, વીટીવી ન્યૂઝ. તો દર્શક મિત્રો, હોળીના આ પર્વ વિશેની આ અનેરી વાતો જાણ્યા બાદ હવે આપણે જણાવીશું કે હોલિકા દહનનું આ પાવન પર્વ આપના જીવનમાં કેવી રીતે ઉપયોગી થશે, આજના દિવસનું શું વિશેષ મહત્વ રહેલું છે, હોળીનો આ તહેવાર તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ કેવી રીતે લઈને આવશે, તમામ બાબતો વિશે વાત કરવા આપણી સાથે ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય પ્રબોધભાઈ દવે. પ્રબોધભાઈ, સ્વાગત છે આપનું ભક્તિરસમાં. નમસ્કાર પ્રબોધભાઈ. સૌથી પહેલા જો વાત કરવામાં આવે તો હોળીનો તહેવાર ખાસ કરીને હોલિકા દહન કરી અને મનાવવામાં આવતો હોય છે, હોલિકા દહન શા માટે કરવામાં આવે છે, શું મહત્વ છે, શા માટે આજના દિવસે જ હોળી પ્રગટાવાય છે? વાગર્થાય સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. કહેવાય છે કે હોળીનો પર્વ આપણા તહેવારો દિવસની અંદર, વર્ષની અંદર જ્યારે જ્યારે કોઈ પણ પર્વની ઉજવણી કરવામાં આવે ત્યારે કહેવાય છે કે વિશ્વભરમાં ભારત એવો દેશ છે કે જ્યાં દરેકે દરેક પર્વનું એક આગવું મહત્વ છે. હોળીનો પર્વ એ આમ જોવા જાય તો 9 દિવસનો પર્વ ગણાય છે. ભગવાન વિષ્ણુના પરમ પ્રિય ભક્ત એવા ભક્ત પ્રહલાદના પિતાશ્રીના એક દુષ્કૃત્યો અને એના દ્વારા એમની ઉપર દમન ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે જે કરવામાં આવ્યું અને એ બાદની સ્ટોરી બધા જ જાણે છે, પણ આપણે એની અત્યારે વિશેષ ચર્ચા નહીં કરતા. ખાસ મારે જે વાત કરવાની છે કે વસંતોત્સવ
કે ભગવાન શિવ જ્યારે સમાધિની અંદર લીન હતા, મગ્ન હતા, અને એ સમયે એમની સમાધિને ભંગ કરવા માટે પ્રેમના દેવ એવા કામદેવે ચેષ્ટા કરેલી, અને એમને જ્યારે એમના ત્રિનેત્ર દ્વારા ભસ્મીભૂત કરવામાં આવ્યા, અને એ વખતે કામદેવની જે ભસ્મીભૂત થયા બાદ સમગ્ર સંસાર ઉપર એક જાતનું દુઃખ પ્રગટ થઈ ગયું. સમગ્ર જગ્યાએ એક અશાંતિ ફેલાઈ ગઈ, કેમ કે ગમે એમ તો પણ એ કામદેવ પ્રેમના દેવ છે. અને એ બાદ એમની પત્ની રતિના ખૂબ જ પ્રયત્નો, ખૂબ જ પ્રાર્થના બાદ ભગવાન શિવે ફરીથી એમને જીવિત કર્યા. અને એની એ આ કથા અને એ હોળીનો પર્વ, હોલિકા દહન, અને આ બધા પર્વની અંદર હોલિકા દહનના ઘણા બધા મહત્વ છે. મન વાંછિત ફલો પણ ઘણી અંદર ઘણી બધી વસ્તુઓ હોળીના પ્રાગટ્ય દરમિયાન આપણને પ્રાપ્ત થતા હોય છે, એની પણ આજે આપણે ઘણી બધી ચર્ચા કરવાની છે. તો ફાગણ સુદ પૂર્ણિમા એટલે હોળી, પરંતુ આ વખતે પૂર્ણિમાનો ક્ષય થતો હોવાથી 14ના દિવસે, ગુરુવારના દિવસે, 1 તારીખ માર્ચની એ દિવસે હોળી પ્રાગટ્ય થશે. અને સાંજે 7:30 થી લઈ 7:39 થી લઈ અને 9:40 સુધીનો સમય હોળી પ્રગટાવવા માટે, હોળીના પૂજન માટે સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. બિલકુલ પ્રબોધભાઈ, દર વર્ષે ફાગણની જે પૂર્ણિમા છે તે વખતે હોળી મનાવાતી હોય છે. આ વર્ષની જો વાત કરવામાં આવે તો વિશેષતા શું છે આ વર્ષની? આ વખતે એક એવો સરસ મજાનો યોગ સિદ્ધિબેન બન્યો છે કે એની અંદર હોળી જે છેલ્લા 20 વર્ષ એટલે કે 1928 વર્ષ પહેલા 1990ની અંદર આ એક યોગ બનેલો, જ્યારે શનિ મહારાજ ધન રાશિમાં બિરાજમાન થાય, એ આજે 28 વર્ષ બાદ ફરીથી આ યોગ બન્યો છે. અને હવે પછી પણ 28 વર્ષ બાદ જ આ યોગ બનવાનો છે. તો આવો સરસ મજાનો યોગ જ્યાં શનિદેવ પોતે ધન રાશિમાં બિરાજમાન હોય, અને સાથે સાથે કહેવાય ને કે પૂર્વ ફાલ્ગુની જેવું નક્ષત્ર બનતું હોય, અને એ નક્ષત્રના સ્વામી અધિપતિ દેવ એવા સૂર્ય શુક્રદેવ, અને શુક્રદેવ દ્વારા કહેવાય કે શુક્ર એટલે દેવ, વૈભવનો દેવ, અને એના દ્વારા હોલિકા બાદ ના સારો સમય આવવાના એધાણ. કહેવાય કે મંદીનો સમય કદાચ ધીરે 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 સમાપ્ત થતો દેખાશે, લોકોની આવકમાં વૃદ્ધિ થશે, ઘણા બધા લોકોની જે કોઈ પણ મનોવાંછિત મનોકામનાઓ હશે એ બધી સિદ્ધ થશે, અને લોકોની આવકમાં ઘણી બધી વૃદ્ધિ થશે. તો આવો સરસ મજાનો એક યોગ બની રહ્યો છે. અને વસંતનું આગમન, અને વસંતનું આગમન થાય ત્યારે પશુ પક્ષી પ્રાણીઓ અને સમગ્ર મનુષ્ય જે જાત છે દરેકે દરેકની અંદર એક ખુશીનો માહોલ છવાઈ જતો હોય છે, અને આ હોળીકા બાદ પણ આવું જ બધા માટે થવાનું છે. તો આવો સરસ મજાનો યોગ બની રહ્યો છે. બિલકુલ, તમે યોગ વિશે વાત કરી તો હવે દર્શક મિત્રોને એ પણ જણાવી દો કે આ જે વિશેષ યોગ બની રહ્યો છે તે વિશેષ રૂપે કોને ફાયદો કરાવશે અથવા કોને નુકસાન કરાવશે. સૌથી પહેલા આપણે ફાયદાની વાત કરીએ તો કયા જાતકોને આ યોગથી ફાયદો થશે, અને ખાસ કરીને હોળીના આ દિવસે શું કરવું જોઈએ તેના વિશે પહેલા વાત કરીએ. ખૂબ સરસ વાત છે કે આપણે ઘણીવાર આપણા તહેવારો અને વાર તહેવાર દરમિયાન ઘણી વખત નાની નાની એવી ભૂલો કરતા હોઈએ છીએ કે જેના દ્વારા આપણને એના ખરાબ પરિણામો જોવા મળતા હોઈએ. તો એવા જ્યારે પરિણામો મળતા હોય ત્યારે આપણે અમુક વસ્તુઓનું વિશેષ કરીને ધ્યાન રાખવું જોઈએ. તો એ કઈ કઈ વસ્તુઓ હોળીના દિવસે આપણે ધ્યાન રાખવું જોઈએ? તો સૌથી પહેલી વાત એ છે કે હોળીના દિવસે એક તો અપશબ્દનો આખા દિવસ દરમિયાન, રાત્રિ દરમિયાન ક્યારેય પ્રયોગ નહીં કરવો જોઈએ. વડીલોનું, ગુરુજનોનું, બ્રાહ્મણોનું અને સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ. તમારા ઘરને એકદમ સાફ સુધરું બનાવવું જોઈએ. તમારા ઘરના મંદિર પૂજા સ્થાનને પણ એટલું જ સુંદર બનાવી અને સાફ સફાઈ કરી અને તમામે તમામ મૂર્તિઓ અને ફોટાઓને વ્યવસ્થિત રીતે શણગારવા જોઈએ. એ સાથે સાથે તમારે તમારા ઘરની અંદર જેટલી પણ લાઇટો છે એ તમામે તમામ લાઇટોને ખૂબ જ સારી રીતે સાફ કરવી જોઈએ, ક્લીન કરવી જોઈએ. આ ઉપરાંત તમારા ઘરના મંદિરની અંદર તમે બહારથી લાવેલો પ્રસાદ તૈયાર સરસ મજાનો એમના માટે પ્રસાદ લઈ આવો, અને એ પ્રસાદ લાવીને તમારા ઘરના મંદિર માટે તૈયાર કરાવો, અને સાથે સાથે એક શ્રીફળ પણ લઈ આવો. આ પણ એક સારામાં સારો યોગ છે. આમ તો કહેવાય છે
કે ખરીદી કોઈ પણ નવી વસ્તુની અને સોના ચાંદીની તો ખરીદી ખાસ કરીને પુષ્ય નક્ષત્ર અને ધનતેરસના દિવસ દરમિયાન જ કરતા હોય છે, પણ આ વખતના જે આટલો સરસ મજાનો યોગ છે, જો એ દરમિયાન એક ચાંદીની નાની અમથી ડબ્બી અને એક નાનો અમથો ચાંદીનો સિક્કો પણ જો ખરીદી લેવામાં આવે તો એના દ્વારા વિશેષ ફળની પ્રાપ્તિ થશે. અને એ જે ડબ્બી આવે છે એની અંદર હોળિકાની પ્રગટ્યા બાદ ઠંડી પડેલી રાખ જો એની અંદર મૂકવામાં આવે તો તમારા ઘરની અંદર હંમેશા આનંદ, ઐશ્વર્ય અને તમારા બધાની સુખાકારી જળવાઈ રહેશે. અને જે ચાંદીનો સિક્કો તમે વસાવો છો, એ ચાંદીનો સિક્કો તમે જ્યાં ધન મૂકો છો એ જગ્યાએ જો એ મૂકવામાં આવશે તો તમારું આ વર્ષ દરમિયાન ક્યારેય ધન ખૂટશે નહીં અને ધનમાં ઉત્તરોત્તર વધારો થતો જશે. તો આવી આવી નાની નાની વસ્તુઓ કરવાથી આપણને ઘણા બધા ફાયદા થતા હોય છે. બિલકુલ પ્રબોધભાઈ, ખૂબ સરસ વાત કરી તમે. દર્શક મિત્રો, હોળીના આ પાવન પર્વના દિવસે શું કરવું જોઈએ, શું યોગ બની રહ્યો છે, આ તમામ બાબતો વિશે આપણે વાત કરી. હવે આ દિવસે ખાસ કરીને તમે કઈ બાબતોનું ધ્યાન રાખશો, કેવી ભૂલો કરવાથી તમારે બચવાનું છે, આ વિશે તમને જણાવીશું. પરંતુ હાલ સમય થયો છે નાનકડા વિરામમાં. હોળીનો આજનો પાવન પર્વ છે અને આ પાવન પર્વમાં આપણે જાણી રાખીએ હોળીના દિવસે કઈ બાબતોનું વિશેષ રૂપે ધ્યાન રાખવું. આપને માહિતી આપવા આપણી સાથે ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય પ્રબોધભાઈ દવે. પ્રબોધભાઈ, ફરી એકવાર સ્વાગત છે આપનું ભક્તિ રસમાં. નમસ્કાર. આગળ વાત કરીએ તો વિરામ પહેલા તમે જે પ્રમાણે જણાવ્યું કે હોળીના દિવસે શું કરવું જોઈએ, કયા જાતકો માટે શુભ સમય છે, ખાસ કરીને હવે એ બાબત દર્શક મિત્રોને જણાવીએ કે કઈ બાબતોનું તેમણે ધ્યાન રાખવાનું છે, આ દિવસે કઈ વસ્તુ નથી કરવાની અને શું કરવાથી તેમને નુકસાન થશે. ઘણી સરસ વાત કરી છે કે ઘણી નાની નાની વસ્તુઓ જે આપણે કોઈ તહેવારો અને પ્રસંગોપાત કરતા હોઈએ છીએ, તો આજે પણ આ હોળીના અવસર દરમિયાન આપણે આ નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવું છે જેથી કરીને આપણે કોઈ દોષમાં ન પડી શકીએ. તો દર્શક મિત્રો, તમને દરેકને જણાવું છું કે એક તો હોળીના પર્વ દરમિયાન ક્યારે દિવસ દરમિયાન સૂઈ ન જવું જોઈએ, સિવાય કે કોઈ બાળક યા તો કોઈ વૃદ્ધ અને કોઈ બીમાર વ્યક્તિ હોય અને કદાચ સૂઈ જાય તો ચાલે, પણ જો તમે સ્વસ્થ છો તો તમારે આ દિવસ દરમિયાન સૂવું ન જોઈએ, નહીં તો તમારી અંદર એક જાતની જે આળસ છે એ આ સમગ્ર વર્ષ દરમિયાન તમારી સાથે રહેશે. સાથે સાથે દરેકે દરેક વડીલોનું સન્માન, એનું માન સન્માન જાળવવું જોઈએ, એમને ક્યારેય અપશબ્દો બોલવા નહીં જેથી કરીને તમારા જીવનની અંદર નકારાત્મક વસ્તુઓની વૃદ્ધિ ન થાય. સાથે સાથે નોનવેજ અને મદિરાપાન આનું સેવન નહીં કરવું જોઈએ. કોઈ પણ એવી વસ્તુઓ છે કે જે પૈસાની જેને લેવડ દેવડ કરવાનું હોય તો આજના દિવસ પૂરતી ટાળવી જોઈએ. કોઈને પણ ઇવન કોઈને લોન લેવાની હોય, કોઈની પાસેથી ઉછી ના લેવાના હોય તો કમસે કમ આજના દિવસ માટે તો એ ટાળવા જ જોઈએ. સાથે સાથે પુરુષ અને સ્ત્રી દરેકે દરેક આજકાલ પાર્લરમાં એમાં બધામાં જતા હોય છે, તો આજના દિવસ પૂરતું વાળ કપાવવાનો ને એના પણ જો એની ઉપર પણ તમે કંટ્રોલ કરશો એ પણ તમારા માટે ઘણું જ સારું છે. તમારી કોઈ સ્વાસ્થ્ય તમારું બગડે નહીં એના માટે થઈને આજના દિવસમાં કોઈએ વાળ પણ નહીં કપાવવા જોઈએ. સાથે સાથે તમે કોઈ એવી વસ્તુ ન કરો કે જેનાથી કોઈ સામેલી વ્યક્તિને દુઃખ પહોંચે અને ઠેસ પહોંચે. અને તમે તમારા હોળીના આ પર્વની દરેકે દરેક મિત્રો સ્નેહીઓ સગા સાથે આપ લે કરી શકો છો, હોળીની શુભકામનાઓ આપી શકો છો અને તમે તમારા ઘેર હોળી પર્વ દરમિયાન જે પણ કોઈ વ્યક્તિ આવે એનું આગતા સ્વાગત કરી એને આમંત્રણ પણ આપી શકો છો અને એનું સન્માન કરી શકો છો. જો આવી આવી નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે અને આવી વસ્તુઓથી જો આપણે ચેતતા રહીએ તો જીવન પર્યંત આપણને કોઈ પણ જાતની મુશ્કેલી કે તકલીફો આવતી નથી. બિલકુલ પ્રબોધભાઈ, શું ન કરવું જોઈએ તે તો આપણે દર્શક મિત્રોને જણાવી દીધું. હવે હોળીનો વિશેષ દિવસ છે, આટલો શુભ સંયોગ બની રહ્યો છે, તો ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે કે જે અભ્યાસ કરી રહ્યા છે, ખાસ કરીને જે બોર્ડની એક્ઝામ આપવાના છે, વિદ્યાર્થીઓએ શું ધ્યાન રાખવું, શું કરવાથી તેમને વધારે સફળતા મળશે? ઘણી સરસ વાત કરી છે સિદ્ધિબેન. આજે મા બાપ માટે અગર કોઈ સૌથી મોટો અગર કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય ને તો એ પોતાના વિદ્યાર્થીઓનો અને ખાસ પોતાના બાળકોનો કે જે ભણે છે, અભ્યાસ કરી રહ્યા છે અને એમાંય જ્યારે બોર્ડની એક્ઝામ અને આવી બધી મોટી મોટી એક્ઝામો હોય ત્યારે એમની ચિંતામાં અનેક ગણો વધારો થતો હોય છે. હોળીનું પર્વ ઘણી ઘણી વસ્તુઓ મન વાંછિત, મેને કહ્યું એ પ્રમાણે કે મન વાંછિત ફળ પ્રાપ્ત કરવાનો તહેવાર છે, તો એનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. પણ સાથે સાથે આ દિવસ દરમિયાન એક મારે વિશેષ વાત પણ કહેવાની છે કે ઘણા લોકો નાના નાના ટૂચકાઓ પણ કરતા હોય છે.
કોઈ અજાણી વ્યક્તિ અથવા તો તમે જેને જાણતા નથી એવી અપરિચિત અથવા તો શંકાશીલ વ્યક્તિ પાસેથી કોઈ પણ જાતના પદાર્થનું સેવન નહીં કરવું જોઈએ. એ પદાર્થમાં કદાચ ખીર પણ હોઈ શકે, સફેદ મીઠાઈ પણ હોઈ શકે, મીઠું પાન પણ હોઈ શકે, ઇલાયચી પણ હોઈ શકે અને લવિંગ પણ હોઈ શકે. તો આ દિવસે તમારે એક તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, એનું સેવન નહીં કરવું જોઈએ, અને એમાં ખાસ વિદ્યાર્થી મિત્રોએ તો બિલકુલ નહીં. અને છતાંય તમને એવું લાગતું હોય કે કદાચ મારી સાથે આવું બની શકે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હોળીના દિવસે સવારમાં જ નાઈને તમે તૈયાર થયા બાદ તમારા પર્સની અંદર કાળા કપડાની અંદર કાળા થોડા તલ દિવસ દરમિયાન રહેવા દેજો. સાંજ પડતા જ્યારે હોળી પ્રગટે એ સમયે હોળીની 7 વખત પ્રદક્ષિણા કરી અને એ તલ એમાં હોમી દેજો. કોઈ પણ વ્યક્તિએ તમારી ઉપર કાંઈ પણ કામણ ટુમણ કર્યું હશે, કોઈ જાતની નજર પણ લાગી હશે, તો એમાંથી પણ તમે મુક્ત થઈ જશો. અને વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાનમાં રાખવાની વસ્તુ છે કે જ્યારે તમે આ પરીક્ષા આપવા જઈ રહ્યા છો તો 11 કપૂરની ટીકડીઓ નાની નાની મળતી હોય છે, એ તમારા હાથમાં લઈ લેજો. અને હોળીની પ્રદક્ષિણા ઓમ ક્લીમ ઓમ ક્લીમ ઓમ ક્લીમ મંત્રનો જાપ કરતા કરતા એક પ્રદક્ષિણા પૂરી થાય ત્યારે એક કપૂર હોળીની અંદર તમારે પધરાવવાનું છે. આવી રીતે તમે 11 વખત પ્રદક્ષિણા કરો, પ્રાર્થના કરો, મનમાં જે કોઈ પણ ભાવ હોય, જે કોઈ પણ તમે રિઝલ્ટની પ્રાપ્તિ કરવા માંગતા હોય તો એના માટે તમે ભગવાનને પ્રાર્થના કરો, તમારી ઈચ્છા મનોકામના પૂર્ણ થશે. અને એના મા બાપ એના માતા પિતાએ પણ એક સરસ મજાની વસ્તુ ધ્યાન રાખવાની છે કે તમે જ્યારે તમારો બાળક ભણવામાં બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યો છે તો એના માટે તમે પણ હોળીની 7 પ્રદક્ષિણા કરો. એ વખતે 7 ગોમતી ચક્ર સાથે સાથે 1 સોપારી અને 1 નાગરવેલનું પાન એ તમારી સાથે રાખો. 7 પ્રદક્ષિણાઓ ફરી લીધા બાદ દરેકે દરેક વસ્તુ હોળિકાની અંદર તમે પધરાવો અને સાથે સાથે તમારા માથાનો એક વાળ પણ હોળીની અંદર બાળી દો. કેમ કે આજે કહેવાય છે ને કે છોકરાઓની પાછળ મહેનત કરવામાં મા બાપના વાળ ખેંચાઈ જતા હોય છે, પણ જો આ વસ્તુ પણ જો તમે કરી દેવામાં આવે ને બાળી દેવામાં આવે તો એના દ્વારા પણ તમને સારામાં સારું રિઝલ્ટ પ્રાપ્ત થઈ શકે છે. બિલકુલ, વિદ્યાર્થીઓ માટે વાત કરી. હવે ખાસ કરીને સ્ત્રીઓને ખૂબ સમસ્યા હોય છે, તે પરિવારની સમસ્યા હોય કે પછી લક્ષ્મીની સમસ્યા હોય કે પછી માનસિક સમસ્યાઓ, ખાસ કરીને સ્ત્રીઓ આ દિવસે શું કરે કે જેનાથી તેમને શાંતિની પ્રાપ્તિ થાય. સ્ત્રીઓ માટેનો જે સવાલ કર્યો છે તો બહેનો માટે એક એવી સરસ વસ્તુ છે કે 5-5 રતિના 5 મોતીનું એક બ્રેસલેટ ચાંદીમાં બનાવીને જો બંને જણા પતિ અને પત્ની બંને પહેરી લે હોળીના દિવસે જ, એ તૈયાર કરાવીને તમારી સાથે હોવું જોઈએ. અને જ્યારે હોળિકાની પ્રદક્ષિણા કરો છો એ વખતે પણ એ તમારી સાથે હોય એટલે પહેલાં જ પ્લાનિંગ કામ તો કરી લેવું જોઈએ, પણ છતાંય નથી પણ થઈ શક્યું તો તમે એ દિવસે એનો ઓર્ડર પણ આપી શકો છો. અને આવી એક બ્રેસલેટ તૈયાર કરી અને જો તમે પહેરો છો તો તમારા જે કોઈ પણ સંબંધો છે સુમેળ ભર્યા સુમધુર રહેશે. અને સાથે સાથે પતિ પત્નીએ બંને જણાએ રાતના 10:30 વાગ્યા પછીના સમય દરમિયાન ચંદ્રમાને એક ચાંદીની લોટી અથવા તો ચાંદીના પાત્રની અંદર દૂધ ભરીને જો એને અર્ઘ્ય આપવામાં આવે, ચંદ્રમાને ઓમ ચંદ્રમશે નમઃ ઓમ ચંદ્રમશે નમઃ આ મંત્ર દ્વારા જો અર્ઘ્ય આપવામાં આવે તો તમારા જીવનની અંદર ક્યારેય કોઈ મુશ્કેલી આવતી નથી, તમારા તમામ સંબંધો સુમેળ ભર્યા રહેશે અને એકબીજા વચ્ચે ઘણો બધો પ્રેમ વધી જશે. આવું પણ બહેનોએ કરવું જોઈએ. અને સાથે સાથે 7 પ્રદક્ષિણા કે 11 પ્રદક્ષિણાઓ લોટામાં જળ ભરી અને પાણી ચારે બાજુ રેડતા 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 અને છેલ્લે એક શ્રીફળ હોળીની અંદર પધરાવવાનું છે. અને સાથે સાથે ઘેર આવીને પણ તમારા જે દેવ છે, ઘરના જે દેવ છે, એ દેવને પણ એક શ્રીફળ વધારવાનું છે અને મનોમન પ્રાર્થના કરવાની છે કે અમારા જીવનની અંદર હંમેશા સુમેળ ભર્યા સંબંધો રહે. અને જે કોઈ પણ તમે મીઠાઈ બહારથી લાવ્યા છો અથવા તો ઘરમાં બનાવી છે એનો પ્રસાદ સમગ્ર પરિવારે બેસીને લેવાનો છે અને પતિએ પત્નીને પત્નીએ પતિને પોતાના મોંમાં મૂકી અને ખવડાવવાનો છે. અને તમારા બંનેનો પ્રેમ કાજીવન સારામાં સારો રહે એવી ભગવાનને પ્રાર્થના કરવાથી તમારા ઘરના જે દેવી દેવતાઓ છે એ પણ તમારી ઉપર હંમેશા પ્રસન્ન રહેશે. બિલકુલ પ્રબોધભાઈ, ખૂબ સરસ માહિતી આપી તમે દર્શક મિત્રોને.
દર્શક મિત્રો, વિદ્યાર્થીઓ વિશે વાત કરી, સ્ત્રીઓ વિશે વાત કરી, હવે ખાસ કરીને એ વર્ગ કે જેઓ વેપાર કરી રહ્યો છે અથવા તો નોકરી ધંધા કરી રહ્યા છે, તેમના માટે આજના દિવસે શું કરવું, અથવા તો એવા યુવક યુવતીઓ છે કે જેઓ પોતાના લગ્ન જલ્દીથી થાય તેવી ઈચ્છા રાખી રહ્યા છે, લગ્ન ઈચ્છુકોએ શું કરવું, તેના વિશે વાત કરીશું. પરંતુ સમય થયો છે વધુ. હોળીનો આજનો પાવન પર્વ છે અને આજના દિવસે કેવા ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિ થશે તેના વિશે વાત કરી રહ્યા છે. આપણને માહિતી આપી રહ્યા છે જ્યોતિષાચાર્ય પ્રબોધભાઈ દવે. પ્રબોધભાઈ, સ્વાગત છે ફરી એક વખત આપનું ભક્તિરસમાં. વિરામ પહેલા આપણે વાત કરી, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે, સ્ત્રીઓ માટે, હવે એવો વર્ગ કે જે નોકરી કરી રહ્યો છે અથવા તો વેપાર કરી રહ્યો છે, વ્યાપારી વર્ગે શું કરવું તેના વિશે જણાવશો. વ્યાપાર આજે એક બહુ સરસ મજાનો કહેવાય ને કે લોકોને વ્યાપારથી, અને એમાંય જ્યારે ગુજરાતી પ્રજા હોય ત્યારે હંમેશા વ્યાપાર જ ઈચ્છતી હોય છે, પણ વ્યાપારની અંદર પણ એટલી બધી કોમ્પિટિશન, એના હિસાબે ઘણીવાર ઘણો બધો સામાન ઘરમાં ઓફિસમાં રાખ્યા છતાં પણ ધંધો ન થતો હોય, શોપ ચાલતી ન હોય, ત્યારે હોળીના દિવસે સવારથી જ અગર તમે 6 ફટકડીના ટુકડા એ સવારથી જ તમારા દુકાનમાં કોઈ એક જગ્યાએ મૂકી દો, સંધ્યા ટાઈમે જ્યારે હોળી પ્રગટે છે એ વખતે એ 6 ફટકડીના ટુકડા ત્યાંથી ઉઠાવી લો. એ બાદ એ ટુકડા, એની સાથે થોડું કપૂર અને થોડું અનાજ, આ બધું મિશ્ર કરી હોલિકાની 7 વખત પ્રદક્ષિણા ફરી, જે કોઈ પણ મનમાં તમે સંકલ્પ કર્યો હોય એ સંકલ્પ બોલ્યા બાદ એ હોલિકાની અંદર આ પધરાવી દો. આપનો વેપાર દિન દુગના અને રાત ચોગની તરક્કી કરશે, એવો સરસ મજાનો આ ઉપાય છે. સાથે સાથે નોકરીની અંદર કોઈ તકલીફ પડતી હોય અથવા તો નોકરીની અંદર કોઈ સારા યોગો ઉત્પન્ન ન થતા હોય તો એના માટે પણ એક સરસ મજાનો ઉપાય છે કે તમે તમારા માથા ઉપરથી કાળી હળદર 5 કે 7 લઈ અને એ 7 વખત ફેરવી હોળિકા પ્રગટે એ વખતે એના 7 પ્રદક્ષિણા ફર્યા બાદ એ હોળિકાની અંદર તમે પધરાવ્યા બાદ તમે જે કોઈ પણ તમારી ઈચ્છા મનોકામના તમે કહેશો તો એ તમારી મનોકામના પૂર્ણ થશે અને તમારા વેપારમાં અથવા તો કમાણીમાં જે કોઈ પણ જાતની તકલીફો કે વિઘ્નો આવતા હશે તો એની અંદર આપને પૂર્ણ શાંતિ પ્રાપ્ત થશે. બિલકુલ પ્રબોધભાઈ, ખૂબ સરસ વાત કરી તમે વેપારી વર્ગ વિશે. હવે વાત કરીએ એવા યુવક યુવતીઓની કે જેઓ પોતાના લગ્ન જલ્દીથી થાય એવું ઈચ્છી રહ્યા છે અથવા તો સારું પાત્ર મળે તેવી ઈચ્છા રાખી રહ્યા છે, લગ્ન ઈચ્છુકો આજના દિવસે શું કરવું જોઈએ? લગ્ન ઈચ્છુકો માટે ઘણા બધા પ્રોબ્લેમ, ઘણી બધી વિટંબળાઓ કે જોઈતું પાત્ર અથવા તો પોતાને ગમતું પાત્ર, પોતાની પેરેલલ, પોતાની સારી એવી જોડી લાગે એવું પાત્ર મેળવવા માટે આજે ઘણા બધા લોકો બહુ મહેનત કરી રહ્યા છે અને એના મા બાપ પણ એની પાછળ ઘણી મહેનત કરતા હોય છે. હોળિકાનો જે તહેવાર છે, હોળીનો પ્રસંગ છે, એની અંદર તમારા તમામ મનોકામનાઓ, તમારી મન વાંછિત ફળ પ્રાપ્ત કરવાની એક તક તમને પ્રાપ્ત થઈ છે, તો એની અંદર જે કોઈ પણ કન્યા અથવા તો કોઈ યુવક યુવતીના કોઈના પણ લગ્નની અંદર જો વિલંબ થતો હોય તો આવા વ્યક્તિએ એક નાગરવેલનું પાન, એક પીળા કલરની જનોઈ અને એક સોપારી, આ હોળીના દિવસથી જ, એ જ દિવસથી તમારે લોકોએ સવારના શિવલિંગ ઉપર જઈને આજના દિવસથી શરૂઆત કરી અને 21 દિવસ સુધી લગાતાર નજીકમાં કોઈ શિવલિંગ હોય એની ઉપર તમારે એ ચડાવવાનું છે. શિવજીને પ્રાર્થના કરવાની છે કે અમારા લગ્ન અને અમારી યોગ્ય પાત્ર અમને તાત્કાલિક પ્રાપ્ત થાય. ધ્યાન રાખજો, જ્યારે તમે આ પ્રયોગ કરો છો અને કરીને નીકળ્યા બાદ પાછું વળીને જોવાનું નથી અથવા તો પાછા ત્યાં જવાનું નથી. આ વસ્તુ જો તમે 21 દિવસ સતત કરશો તો તમારી જીવનની અંદર આવતી કોઈ પણ વિટંબડાઓ, તકલીફો એમાંથી તમને મુક્તિ થશે અને તમારા વિવાહના યોગો તાત્કાલિક ઉભા થશે. સાથે સાથે કોઈ હનુમાનજીનું જો કોઈ પૌરાણિક મંદિર હોય અને એ હનુમાનજીના પૌરાણિક મંદિરમાં લગાતાર 7 દિવસ સુધી જો તમે આજના દિવસથી શરૂ કરી લગાતાર 7 દિવસ સુધી કે 21 દિવસ સુધી તમે ત્યાં જઈ દર્શન કરી, ત્યાં પણ એક સોપારી, એક નાગરવેલનું પાન અને પીળી હળદર ત્યાં તમે અર્પણ કરશો અને હનુમાનજીને પ્રાર્થના કરશો તો એ પણ તમારા માટે સારામાં સારા યોગો બનવાના ચાન્સ બની રહેશે અને તમારું અટકેલું કામ તાત્કાલિક પૂર્ણ થશે. બિલકુલ, આપણે દરેક દર્શક મિત્રોને જણાવ્યું કે તેમણે આજના દિવસે શું કરવાનું છે. પ્રબોધભાઈ, અંતમાં જો વાત કરવામાં આવે તો હોળીનો દિવસ છે, આટલો પાવન પર્વ છે અને તમે જે પ્રમાણે ઉપાયો જણાવ્યા તેનાથી આટલી સુખ સમૃદ્ધિ દર્શક મિત્રોને મળી શકે છે, ત્યારે આજના પાવન દિવસે કોઈ વિશેષ સંદેશ દર્શક મિત્રોને આપશો?
સંદેશની વાત કરી સિદ્ધિબેન, બહુ સારી વસ્તુ છે. તકલીફો વાળાએ તો હોળીની પ્રદક્ષિણા કરી અને એમાં જે કંઈ પણ પધરાવાનું કહ્યું એક લોકોએ એના પ્રમાણે તમે કરજો, જેનાથી વિશેષ ફાયદા થશે. પણ હા, ઘણીવાર એવા પણ લોકો હોય છે કે જેને કોઈ તકલીફ નથી, તો એવા લોકો પણ હોળીના દર્શન કરવા જાય, સાથે સાથે એ હોળીની અંદર ગુગળ, કપૂર અને જે શેકેલી ધાણી છે એની અંદર પધરાવાથી આજે તમે સ્વાઇન ફ્લૂ જેવા બેક્ટેરિયાને તમે એનો નાશ કરી શકો છો, એમાંથી તમે લોકોને મુક્તિ અપાવી શકો છો અને તમારી અંદર પણ એક આરોગ્ય તમે સારામાં સારું પ્રાપ્ત કરી અને બીજાના આરોગ્ય, બીજાને કોઈ એવી તકલીફ ન પડે આરોગ્યને લગતી, એમાં તમે મદદગાર થઈ શકો છો. હોળીનો પાવન પર્વ હિન્દુ શાસ્ત્રની અંદર દરેકે દરેક કહેવાય કે દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત કર્યા બાદ એક કહેવાય કે અગ્નિદેવની સામે બેસી અને જે કોઈ પણ પ્રાર્થના કરવામાં આવે છે અથવા તો એનો કોઈ શેક લેવામાં આવે છે, એની જ્વાળા તમારા શરીરની અંદર લેવામાં આવે છે, તો એના દ્વારા તમને ઘણી બધી હેલ્થ, વેલ્થ એન્ડ હેપીનેસ ત્રણે ત્રણ વસ્તુઓ તમને પ્રાપ્ત થતી હોય છે. માં ભગવતીને આપણે પ્રાર્થના કરીએ અને આજના પાવન પર્વ દરમિયાન દરેકે દરેક વ્યક્તિ જે કોઈ પણ ઈચ્છે, જે કોઈ પણ મનમાં સંકલ્પ કરી અને હોલિકાના દર્શન કરે એની તમામે તમામ મનોકામનાઓ ભગવાન પૂર્ણ કરે અને દરેકે દરેક વ્યક્તિને આરોગ્ય ઐશ્વર્ય પ્રાપ્ત થાય, આરોગ્યની સુખાકારી જળવાઈ રહે, ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે એવી જ પ્રાર્થના કરીએ અને આપણે બધા ભેગા મળી હોળીનો પર્વ સરસ રીતે મનાવીએ, એકબીજા સાથે પ્રેમ અને સુખ શાંતિ ભર્યો, સુમેળ ભર્યો સંબંધ રાખીએ. આ અને આજ વસ્તુ દરેકે દરેકના જીવનમાં ઉતરી રહે એ જ પ્રાર્થના. ઓમ નમઃ શિવાય. બિલકુલ પ્રબોધભાઈ, તમે પધારા, દર્શક મિત્રો આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. દર્શક મિત્રો, હોળીના આ પાવન પર્વ વિશે આજે આપને વિશેષ રૂપે માહિતીઓ જણાવી અને સાથે જ તમારે શું કરવું છે, શું નથી કરવાનું તેના વિશે પણ આપને માહિતી આપી. ત્યારે હોળિકાનું આ પાવન દિવસ આપના માટે પણ શુભ બની રહે. હોળી માતાની આ પવિત્ર અગ્નિમાં આપના જીવનની તમામ દુઃખ, તમામ વિટંબડાઓ પણ બળીને ભસ્મીભૂત થઈ જાય એ જ અભ્યર્થના સાથે આજ પૂરતું આટલું જ. આવતીકાલે ફરી મળીશું આવા જ કંઈક અવનવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.